हाय, धोरण 12 भौतिक विज्ञान प्रकरण 4 गतिमान विद्युत भारों ने चुंबकत्व। आज आपणे एम्पियर ना सर्किटल लो विषे शीखीशुं। बायो सावरना नियम ने वधु सारी अने सचोट रीते एम्पियर ना सर्किटल नियम वडे दर्शावी शकाय। आकृति में दर्शाया मुजब सीमारेखा धरावती मुक्त सपाटी में प्रवाह पसार थाय छे। सीमारेखा ने डीएल लंबाई ना नाना खंडों में वेचेली गणी शकाय। तो सर्किटल नियम, चुंबकीय क्षेत्र में कोई बंद वक्र पर चुंबकीय क्षेत्र नो रेखा संकलन ते बंद वक्र द्वारा घेराता कुल विद्युत प्रवाह अने शून्यावकाश ने परमिएबिलिटी म्यू जीरो ना गुणाकार बराबर होय छे। एटले के वर्तुळ संकलन बी डॉट डीएल बराबर म्यू जीरो सिग्मा आई थाय। धारो के गाळानी लंबाई कैपिटल एल अने चुंबकीय क्षेत्र सदिश बी स्पर्शकनी दिशा में छे तथा गाळा वडे घेरातो प्रवाह आई ई छे। तेथी इंटीग्रल बी डॉट डीएल बराबर बी एल अने सिग्मा आई बराबर आई ई थशे। आ परथी बी बराबर म्यू जीरो आई अपॉन टू पाई आर, कारण के आई ई बराबर आई लेता अने वर्तुळनी लंबाई एल बराबर टू पाई आर। तो अहीं आपणे अनंत लंबाईना तार माटे आ परिणाम छे तेनो दृष्टिकोण घणो रसप्रद छे। जो तारने अक्ष तरीके लईए तो आर त्रिज्याના વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એક સરખું હોય છે। નંબર 2, વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં હોય છે। નંબર 3, તાર અનંત લંબાઈનો હોવા છતાં તેનાથી નહિવત અંતરે એટલે કે અત્યંત નજીક ચુંબકીય ક્ષેત્ર અનંત નથી। તારની ખૂબ નજીક પહોંચીએ ત્યારે જ તે ખૂબ ઝડપથી વધે છે। આ ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સંપ્રમાણમાં અને વિદ્યુત પ્રવાહ ઉદગમથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। તેમજ નંબર 4, લાંબા વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના નિયમ મુજબ મળે છે। તો જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ તમે તેની દિશા મેળવી શકો છો। એમ્પિયરનો સર્કિટલ નિયમ બાયો સાવરના નિયમ કરતાં કંઈ પણ નવું કહેતો નથી, પરંતુ તેને વધુ સારી રીતે સમજાવે છે। હવે આપણે જોઈએ સોલેનોઇડ અને ટોરોઇડ। સોલેનોઇડમાં અને ટોરોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, સૌ પ્રથમ જોઈએ અનંત લંબાઈના સોલેનોઇડને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર। તો આકૃતિમાં અનંત લંબાઈના સોલેનોઇડનો ભાગ દર્શાવેલ છે। અહીં સોલેનોઇડની અંદર દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર છે તથા સોલેનોઇડની બહાર શૂન્ય છે। આકૃતિમાં એમ્પિરિયન લૂપ એ બી સી ડી દર્શાવેલ છે। આ એમ્પિરિયન લૂપને એમ્પિયરનો સર્કિટલ લો લાગુ પાડીએ તો ઇન્ટિગ્રલ બી ડોટ ડીએલ બરાબર વર્તુળ સંકલન લઈએ છીએ, એટલે આપણે આ ચારેય ચોરસ જે છે એના ચારેય બાજુઓનું સંકલન લેવું પડે, જે આપણે જુદી જુદી ગણતરી કરીએ છીએ, એ થી બી, બી થી સી, સી થી ડી અને ડી થી એ। પરંતુ તમે આકૃતિમાં જોઈ શકો છો કે સી ડી ભાગ છે સોલેનોઇડની બહાર છે અને બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે, એટલે બહારના ભાગ વડે મળતું
चुंबकीय क्षेत्र शून्य थवाथी रेखा संकलन पण शून्य थाय। तेमज बीसी अने डीए आ बन्ने बाजुओ छे ए चुंबकीय क्षेत्र बी ने लंब छे अने लंब होय खूणो छे ई 90 डिग्री बने। अहीं आपणे बी डॉट डीएल बोलीए छीए એટલે કે એ ડોટ બી અદિશ ગુણાકાર કરીએ છીએ અને આ અદિશ ગુણાકાર મુજબ અહીં કોસ થીટા મળે। અદિશ ગુણાકારમાં કોસ થીટા આવતા થીટાની કિંમત અહીં 90 મળે છે, તેથી બીસી અને ડીએ ભાગ માટે કોસ 90 બરાબર 0 થાય। આમ ત્રણેય બાજુઓનું રેખા સંકલન શૂન્ય થશે, માત્ર વધે છે એક જ બાજુ અને એ છે એ થી બી એટલે કે એ બી બાજુ, અને એનું રેખા સંકલન મળશે બી એચ। ધારો કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ એન હોય તો એચ લંબાઈમાં આંટા સ્મોલ એન ઇન્ટુ એચ થાય। જો એક આંટા દીઠ પ્રવાહ આઈ હોય તો એનએચ આંટાનો પ્રવાહ એનએચ આઈ થાય, તેથી આઈ ઈ બરાબર એન એચ આઈ થશે। હવે બંનેને સરખાવતા આપણને મળે બી બરાબર મ્યુ ઝીરો સ્મોલ એન આઈ। તો આ થયું સોલેનોઇડ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર। હવે જોઈએ વિદ્યુત પ્રવાહ ધારિત ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર। સૌપ્રથમ ટોરોઇડ એટલે શું તે જોઈએ। ટોરોઇડ એ પોલી વર્તુળાકાર રિંગ છે જેના પર તારના ઘણા બધા આટા પાસ પાસે વીંટાળેલા હોય છે। તેને એવા સોલેનોઇડ તરીકે વિચારી શકાય કે જેને વર્તુળાકારમાં વાળીને એકબીજાને જોડેલ હોય। તો આવું ટોરોઇડ તમને આકૃતિ એકમાં દર્શાવેલ છે। હવે આકૃતિ બે જોઈએ તો લાંબા સોલેનોઇડને વર્તુળાકાર વાળી તેના બે છેડા જોડતા બનતી રચનાને ટોરોઇડ કહે છે। આ ટોરોઇડનો આડછેદ આકૃતિ બેમાં દર્શાવ્યો છે। અહીં ત્રણ એમ્પિરિયન લૂપ દર્શાવ્યા છે, એક બે અને ત્રણ નંબર જેને આપ્યા છે તે વર્તુળાકાર લૂપ એ એમ્પિરિયન લૂપ છે। સૌ પ્રથમ જુઓ તો લૂપ એક વડે ઘેરાતો પ્રવાહ, તો લૂપ એક છે એ ટોરોઇડની અંદરનો વિસ્તાર છે। જે પી બિંદુ દર્શાવ્યું છે તે પહેલી આકૃતિમાં પણ તમને પી અને ક્યુ બિંદુ દર્શાવેલા છે, તે જોશો એટલે ખ્યાલ આવશે કે એ ટોરોઇડની અંદરના વિસ્તારમાં એટલે કે ટોરોઇડની ત્રિજ્યાથી ઓછી ત્રિજ્યાવાળા વિસ્તારમાં છે એ બિંદુ, અને ક્યુ બિંદુ છે એ વધુ ત્રિજ્યાવાળા વિસ્તારમાં છે। તો લૂપ એક વિદ્યુત પ્રવાહને ઘેરતો નથી, તેથી આઈ ઈ બરાબર 0 અને પરિણામે તેના વડે મળતું ચુંબકીય ક્ષેત્ર બી 1 પણ શૂન્ય થયું। આ જ રીતે હવે જોઈએ તો ટોરોઇડની અંદર ખુલ્લી જગ્યામાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે। લૂપ 3 માટેની વાત કરીએ તો જેટલો પ્રવાહ બહાર આવે છે તેટલો જ અંદર દાખલ થાય છે, આમ પરિણામી વિદ્યુત પ્રવાહ શૂન્ય થાય એટલે કે આઈ ઈનું મૂલ્ય શૂન્ય થતાં બી 3 પણ શૂન્ય થશે। હવે બાકી રહ્યું લૂપ 2, તો લૂપ 2 માટે એસ બિંદુ પાસે એલ બરાબર 2πr અને આઈ ઈ બરાબર આઈ ગુણ્યા એન, એન એટલે આંટાની કુલ સંખ્યા, તેથી બી 2l બરાબર મ્યુ 0 આઈ ઈ મુજબ આપણને મળે બી ઇક્વલ ટુ મ્યુ 0 એન આઈ છેદમાં 2πr। અંશમાં કેપિટલ એન ને છેદમાં 2πr આ બંનેના ભાગાકારને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કહેવાય, તેથી અહીં પણ આપણને સૂત્ર મળશે મ્યુ 0 સ્મોલ એન આઈ। તો આજે આપણે એમ્પિયરનો સર્કિટલ લો તથા તેના સોલેનોઇડ અને ટોરોઇડમાં ઉપયોગ જોયા।